યુવક મહાસંઘના ભદ્રેશભાઈ પણ પોતાની ટીમ સાથે આવ્યા છે. એમણે પણ કીધું છે જ્યારે જ્યારે વિહાર સેવા ગ્રુપમાં જે પણ જરૂર હોય અમને સાહેબ જણાવજો, અમે પણ જોડાશું. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ આજની આ સભામાં આપણા પ્રકાશભાઈ ઝવેરી અને કુમારપાળભાઈ વિશા પણ પધાર્યા છે. એમણે સામે ચડીને કીધું આવવું જ છે, આવવાની ભાવના રાખું છું. આમ તો ઘણી વાર કહીએ છીએ ઊભા થાવ અને બોલો, આજે પોતે જ રેડી થઈને આવ્યા છે. આપણે સાંભળીએ. છેક સુધી રોકાવાના છે એવું આપણને કીધું છે. આ આપણા વિહાર સેવા ગ્રુપ માટે બહુ મોટી ઉપલબ્ધિ છે. પ્રકાશ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ન્યાસ પ્રવરજી, શ્રમણ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો, મારી વંદના. મારા પ્યારા સાધર્મિક ભાઈઓ પ્રણામ. શાસનના અનેક અંગો છે અને શાસનની સેવા અનેક અંગો દ્વારા થાય છે. ઘણી વખત બદલતા જતા સંજોગોમાં અમુક શાસનના અંગોની સેવામાં ત્રુટી રહે છે. જ્યારે એવું થાય છે ત્યારે આપણો શ્રમણ પ્રધાન સંઘ એ ત્રુટી રહેવા દેતો નથી. અને એમની જાગૃતિ હોય છે અને એ જાગૃતિના પરિણામે સંઘને જાગૃત કરે છે અને એ ત્રુટીઓ પૂરી કરે છે. એવું એક કાર્ય આપણા પન્યાસ પ્રવરજીએ કર્યું છે, જેનું પરિણામ આજે જોઈ રહ્યા છે. ખૂબ આનંદ છે. આ ભાવે કદાચ દીક્ષા લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન થાય તો આવતા ભાવનું બુકિંગ કરવાનું કામ આપને સોંપેલું છે, જે આપ સર્વે કરી રહ્યા છો. આપ સર્વેને શુભેચ્છાઓ. અને આવા સારા કાર્યમાં આવા ઉત્સાહ મુજબ આપ કરો છો એને માટે ખૂબ ખૂબ અનુમોદના. આભાર. કેટલા બધા ઇતકે આલોકોનો ઉત્તમ મળતા જાય, વિહાર સેવાના એકમાત્ર નિમિત્તથી ક્રોધ ઉપર પણ કંટ્રોલ આવે, આપણી જીવનચર્યા પણ બદલાય અને સાથે સાથે ઘરમાં પણ એમ લાગે કે કંઈક ચેન્જ આવ્યો. આપણે અહેવાલના વાંચનમાં પ્રવેશ કરી રહ્યા છે. દરેક સેન્ટરમાંથી એક એક કેન્ડિડેટ એનો અહેવાલ લઈને આવ્યા હશે, એમાં પ્રવેશ કરીએ છીએ. સાથે સાથે એના અનુમોદનીય ઉત્તમ એવા પ્રસંગોમાં પણ થોડાક અંદર પ્રવેશ કરવો છે. હમણાં જ શેષકાળમાં સરખેજથી નાની છાપડીનો વિહાર હતો. વહેલી સવારે લગભગ 4-4:15 વાગે યુવાનો ભેગા થયા નક્કી કર્યા પ્રમાણે, અને સાહેબ સરખેજથી ત્યાંથી નીકળ્યા. અને સાધ્વીજી ભગવંતની સાથે શ્રમણી ભગવંતનું વૃદ્ધ હતું, લગભગ 8-10 ઠાણા હશે. એમાં ખબર પડી કે બે શ્રમણી ભગવંતને છઠનું બેસણું આવી રહ્યું છે, ચાલુ વર્ષી તપ. યુવાનો જોડાયા અને એ વખતે ખબર પડી સવારે ચાલતા ચાલતા વાતચીત કરતાં કરતાં 6-6:15 વાગે કે નાની છાપરી જ્યાં જઈ રહ્યા છીએ મુકામ પર, ત્યાં મેસેજ આપ્યો ત્યારે ખબર પડી કે રસોઈઓ અને જે બાઈ કામ કરતા હતા એમને અચાનક ગામડે જવાનું થયું અને રસોડું ત્યાં સંપૂર્ણ ત્યાં કોઈ વ્યવસ્થા નથી. 6-6:15 વાગે યુવાનોને ખબર પડી. તરત એ યુવાને અમદાવાદ રહેતા એના બીજા બે કલ્યાણ મિત્રોને ફોન કર્યો તાત્કાલિક કે દોસ્ત 6-6:15 થયા છે, અમારે પહોંચતા હજી ટાઈમ લાગશે, તમે ક્વિક, છઠનું બેસણું છે, 8-10 સાધ્વીજી ભગવંતો છે અને ઉત્તમ આવો લાભ મળે, આપણે બધા નૌકાળથી ત્યાં વાપરીશું, પણ એવો કંઈક સરસ પ્રબંધ કરીને આપ બધા પધારો. 7 વાગે પાછી ખબર પડી વાતચીતમાં કે 3 સાધ્વીજી ભગવંતને આહિંબિલની ઓળી ચાલે છે અને એ પણ પ્રાય 9 વાગે પહોંચ્યા પછી 11-12 વાગે ત્યાં જ આહિંબિલ કરવાનું થશે, રસોડું બંધ છે. પાછો 7 વાગે ફોન કર્યો કે આહિંબિલનો પણ થોડોક જોગ મળે એવો પ્રબંધ કરજો જેથી આપણે યોગ્ય લાભ લઈ શકીએ. અને એમ કરતાં કરતાં ત્યાં નાની છાપરી પહોંચ્યા પછી શ્રમણી ભગવંતે પાસે પચખાણ લીધું. એક યુવાને કે સાહેબ પચખાણ આપો. એટલે સાહેબને એમ કે નૌકારસી બધા યુવાનો અહીંયા વાપરવાના છે, નૌકારસીનું પચખાણ આપ્યું. યુવાન કે સાહેબ બેસણાનું પચખાણ? તો કે કેમ? બીજા યુવાને આમ ઈશારો કર્યો, સાહેબ એને પણ છઠનું બેસણું છે, આજે વરસી તપ ચાલે છે. અને વિનંતી કરી, સાહેબ વરવા પધારો. અને શ્રમણી ભગવંત કે નહીં,
અમે બધા જ બેઠા છીએ, અમારી માંડલી પછી થશે, પહેલાં બેસણું અને નૌકારથી થશે તમારી, આ કેવો સંબંધ બંધાઈ જાય. જુઓ, એક શ્રમણી ભગવાનનું વૃંદ પણ એમ કહે, પહેલાં તમારી નૌકારથી ને બેસણું સંપન્ન થાય, પછી અમારા સાધ્વીજી ગોચરી વરવા આવશે ને પછી અમારી માંડલી થશે. આ એક ઋણાનુબંધ શ્રાવક અને શ્રમણી શ્રમણી ભગવંતોનો એક સંબંધની મધુરતા, આવા અઢળક પ્રસંગો છે. આપણે પ્રવેશ કરીએ અહેવાલના વાંચનનું. જે અદ્ભુત કાર્યવિધિ આપના સેન્ટરમાં થઈ છે એનો એક અહેવાલ પ્રદર્શિત થાય જેથી બધા અનુમોદના કરી શકે. બહુ ઝડપથી નામ બોલું છું, ઝડપથી એક એક કેન્ડિડેટ આગળ પધારજો. સૌ પ્રથમ શરૂઆત કરીએ મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં ભિવંડી મુલુંડ પારલા ઘાટકો પરના યુવાનો કેન્ડિડેટ આગળ પધારજો. સૌ પ્રથમ ભિવંડી, ભિવંડી સેન્ટર. બહુ સમયની સરસ મર્યાદા મારીને આપણે આગળ વધી રહ્યા છીએ, ખૂબ સ્થિરતા જાળવજો. નામે આવા 30-30 ઉપવાસના નાના બાળ તપસ્વીઓને જોયા પછી હવે આપણી ભૂખ પણ છે ને મરી જાય, સાચું કહું ને તો, આમ ખાવાના અરમાન ઉતરી જાય આવા બાળકોને જોઈને. હવે ક્યાંય આપણે બીજો વિચાર નહીં કરી, સરસ મજાની આપણી ધારામાં અનુમોદનામાં આગળ વધીએ. સર્વે મહાત્માના ચરણોમાં કોટી કોટી વંદન, સાધુ ભગવંતના ચરણોમાં કોટી કોટી વંદન, તેમજ વિયા ગ્રુપના યુવાનોને પ્રણામ. ભિવંડી ગ્રુપ, પૂજ્ય ગુરુ ભગવંત પંડ્યાસ પ્રવર મહાબુદ્ધિજી મહારાજ સાહેબની સુપ્રેરણાથી બીજ સ્વરૂપ વિહાર સેવા ગ્રુપ ભિવંડી આજે વિહાર ગ્રુપ ઘેઘુર વુટલો બની ગયું છે, જેનો પ્રારંભ ભિવંડીથી થયેલ આજે મહારાષ્ટ્ર, મુંબઈ તેમજ ગુજરાતમાં અમદાવાદ સુધીના રૂટ ઉપર ઘણા બધા વિહાર ગ્રુપો 8 મહિના દરમિયાન પૂજ્ય સાધુ સાધુ ભગવંતોને વિહાર દરમિયાન એક સ્થાનેથી બીજા સ્થાને સાહેબો થઈ રહ્યા છે. અને આ વિહારો કરવા દ્વારા પૂજ્ય ગુરુ ભગવંતોના આશીષ અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. આ એવું ગ્રુપ છે જેની શરૂઆત આજે 4000 યુવાનોનો જે બીજ નંખાયું આ ભિવંડી ગ્રુપથી નંખાયું છે. અને એ ભિવંડી આ વખતે 5 વર્ષથી જે કરે છે એમાં હાઈએસ્ટ વિહાર એમના આ વર્ષે થયા. એટલે કેવા કહું, દર મહિને કાર્તક સુદ પૂનમથી શરૂઆત થઈ માક્ષર સુદ પૂનમના એમના હસમુખભાઈ અમારા મેઇન કેપ્ટન એમનો મેસેજ આવી જાય, આ વર્ષે મારા આ મહિને 103 656 વિહાર ભિવંડી ગ્રુપે કરેલ છે, જેમાં લગભગ 6570 કિલોમીટરનો વિહાર અને ગ્રુપના 150 યુવાનો 2653 સાધુ સાધુ ભગવંતને વિહાર કરાવેલ છે. હાઈએસ્ટ વિહાર અમારા સાહેબના હાલારના ચેલા ગામના હરેશભાઈ માલદે 85 વિહાર કરેલ છે. એક મિનિટ માટે ઉભા થઈ જાય. 85 વિહાર હરેશભાઈ માલદે સ્થિતિ તપના તપસ્વી પણ છે, ખૂબ ખૂબ અનુભવના. તે સિવાય પ્રકાશભાઈ, હું સમજતો તો મુલુંડના લોકેશભાઈ, પણ જો આ ગ્રુપની અંદર એક એક રેકોર્ડ બ્રેકર કેવા છે એમના 63, એની સામે આ ભાઈએ 85 વિહાર. બીજા નંબરના છે મનોજભાઈ, 77 વિહાર. સમય ઘણો ઓછો છે, એક મિનિટમાં ઊભા થઈ જાઓ. 77 વિહાર આપણા ભૈરવ ટ્રાન્સપોર્ટ દ્વારા. પ્રકાશભાઈ 70 વિહાર, 70 વિહાર. કિરણભાઈ 72 વિહાર. જયપ્રકાશભાઈ 71 વિહાર. આ પ્રમાણે દરેક જણાએ 70થી ઉપર વિહાર કરેલ છે, 50થી ઉપર વિહાર કરવાના ઘણા છે. એટલા પાવરફુલ સાધ્વીજી ભગવાન છે કે રોજના ભુવનભાનુસુરી મહારાજની શતાબ્દી નિમિત્તે દર રોજ 50 દિવસ સુધી રોજ 100-100 ગાથાઓ એમણે કંઠસ્થ કરી છે એમના કપ્પા. દિગ્નેશભાઈ એ બી હાલારના છે, 58 વિહાર. અને દિલીપ ચંપાલાલજી 51 વિહાર. ખૂબ ખૂબ આ 50થી ઉપર વિહાર કરવાની ખૂબ ખૂબ અનુભવના. ગમે ત્યારે વિહાર હોય, સાંજના વિહાર હોય તો પણ અમારા હરેશભાઈ રેડી જ હોય. લગભગ 20-25 વિહાર સાંજના અમારા હરેશભાઈ કરેલ છે. આ પ્રમાણે એમજ સાહેબે જેમ આપણે બધાને કીધું એ રીતે અમારે પણ વિહારમાં એક એક્ઝામ્પલ આપું છું કે અમારા વિહારમાં એવો અદ્ભુત ચમત્કાર થયેલો છે કે જેમ અમે કામણની તરફ અમે લોકો વિહાર કરવા જતા હતા તો ત્યાં અમારે સવારે 4:30-5 વાગ્યાનો ટાઈમ હતો તો ત્યારે અમારે પહેલો સ્ટોપ આવે અક્ષય વિહારધામ, એના પછી આવે કામણ. તો અમે રસ્તામાં 5 યુવાનો અમે લોકો વિહાર માટે જતા હતા તો પહેલાં જ
અંધારામાં અમને પહેલાં જ વિહાર કરતાં પહેલાં રસ્તામાં અમે સાપ દેખાયો. પછી આગળ ગયા અમે હાઈવે ઉપર, જે મુનિસર સ્વામી દાદાનો કછુઓ કહેવાય, એ કછુઓ વચ્ચે વચ્ચે અમારે ગાડીને સામે આવીને ઊભો રહી ગયો. પછી એ કછુઓને અમે બધું ટ્રાફિકને હેન્ડલ કરીને, એટલો મોટો કછુઓ હતો કે એને વ્યવસ્થિત રૂપે મૂકીને અમે લોકો ત્યાં આગળ વિહાર કરવા ગયા. તો આગે અમારા સાધુ સાધુજી વિહાર માટે જોતા હતા અમારી રાહ. એ લોકોને વાત કરી કે ભાઈ, જો પહેલાં રૂપમાં તમને સંકેશ્વર પાર્શ્વનાથ દેખાયા, બીજા રૂપમાં તમને મુનિસર સ્વામી દાદી દેખાયા, એ જ કામણમાં વિરાજમાન છે બધા. આવી રીતે આ એક અદ્ભુત ચમત્કાર થયો અમારો. ભિવંડી પછી મુલુંડ પારલા ઘાટકો પર ઝડપથી પધારજો, તૈયાર રહેજો એ આગળ આવીને. અને ત્યાર પછી પણ વાપી, વલસાડ, નવસારી, બારડોલી, મળી, માંડવી, કડોદ, જે અત્યારે પહેલા રાઉન્ડમાં આપણે લઈ રહ્યા છીએ, એમના અહેવાલને કોઈ ઊભા નહીં થતા અનિવાર્ય સંજોગ સિવાય. ખાસ ખાસ ફરી ફરીને સૂચના આપું છું, ઝડપથી બોલો. પરમાત્મા વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી. હજી આ બધા વિહારની કમિટીના અહેવાલોનું વાંચન ચાલુ છે. મહેરબાની કરીને ખાસ સૂચના આપવામાં આવે છે, જેટલી શાંતિ રાખી છે અત્યાર સુધી એવી શાંતિ રાખીને તમે બધા સાંભળશો દરેકનો અહેવાલ, તો તમને પણ આવી કંઈક કાર્ય કરવાની પ્રેરણા મળશે. અમારું આ વિહાર સેવા ગ્રુપ મુલુંડ ઘણા વર્ષોથી પૂજ્ય ગુરુ ભગવાનની પ્રેરણાથી સુંદર મજાનું ચાલી રહ્યું છે. અને મુલુંડ એવી જગ્યાએ બરાબર સિચ્યુએશનમાં છે કે એને ચારે બાજુથી વિહારનો લાભ મળે છે. આ અમારા માટે બહુ એક સારામાં સારો લાભ છે. મુલુંડથી આ સાઈડ મુંબઈ તરફ કોઈ પણ જગ્યાએ વિહાર હોય, નવા મુંબઈ, મુંબઈ, ભિવંડી, થાણા કે પછી ઘોડબંદર રોડ તરફના દરેક વિહારોમાં અમારું વિહાર સેવા ગ્રુપ મુલુંડ ખૂબ સુંદર મજાની પ્રવૃત્તિ સારી રીતે કામ કરે છે. અમારા આ વિહાર સેવા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 150-200 વિહાર થયા છે અને લગભગ 600 જેટલા સાધુ સાધ્વી ભગવંતોને અમે વિહાર કરાવ્યો છે. અને આ અમારા વિહાર સેવા ગ્રુપ દ્વારા લગભગ 1600-1700 કિલોમીટરનો વિહાર કર્યો છે. અને એમાં જેમ સાહેબે કીધું એમ અમારા લોકેશભાઈએ સૌથી હાઈએસ્ટ 63 વિહાર કરેલા છે. અને આ લોકેશભાઈની એક ખાસ વિહાર કર્યાની વાત બરાબર છે, પરંતુ આ લોકેશભાઈ એવા છે કે રાતના 12 વાગે તમે જગાડો, રાતના 1 વાગે જગાડો, તરત તૈયાર થઈ જાય કે ભાઈ વિહાર કરવા જવાનું છે. એકવાર તો એવી પ્રસંગ બન્યો કે સવારના 4 વાગેને ઉઠાડ્યો કે ભાઈ તારે જવાનું છે, 4:30 તૈયાર, 4:30 વિહાર કરીને નીકળી ગયો. અને એકવાર એવો પ્રસંગ બન્યો કે મુલુંડથી લઈને બોરીવલી 23 કિલોમીટરનો વિહાર હતો, તો 23 કિલોમીટરના વિહારમાં વચ્ચે વ્હીલચેર બગડી ગઈ. સાધુ ભગવાન તો હવે ચાલી ન શકે, ધીરે ધીરે ચાલે, તો એની સાથે પોતે ધીરે ધીરે ચાલીને સવારના 6 વાગે વિહાર ચાલુ કર્યો. બપોરના 2 વાગે સાધુ ભગવાન તો અરે બોરીવલી પહોંચ્યો. ત્યારબાદ એણે ત્યાં પણ એમની સાથે એમણે પારણું કર્યું. કહેવાની વસ્તુ કે આવી એવી સુંદર મજાની ભક્તિનો લાભ અમને અમારા મુલુંડના વિહાર સેવા ગ્રુપને મળે છે. એની સાથે અમારી સાથે ઘાટકોપરનું ગ્રુપ, થાણાનું ગ્રુપ, ભિવંડીનું ગ્રુપ, ત્યાર સંગીત ગ્રુપ, બોરીવલીના યુવાનો, મીરા રોડના યુવાનો, અમે એના સાથે સંપર્કમાં રહીએ છીએ, જેથી એ લોકોને પણ અમે કહી શકીએ કે અહીંયાથી અમે સાધુ ભગવાનને લઈને આવીએ છીએ. વચ્ચેથી એ લોકો અમારી આરે પાઠ પડાવીને આગળ વિહાર કરે છે. આવી સુંદર મજાની પ્રવૃત્તિ ગુરુ ભગવંતના માર્ગદર્શન દ્વારા અમારી થઈ રહી છે અને ઉત્તરોત્તર આમાં વધુમાં વધુ પ્રગતિ થાય એવા અમે ગુરુ ભગવંત પાસે આશીર્વાદ માગીએ છીએ. ભિવંડીવાળા, ગિરનાર, ગિરિરાજ અને રાણકપુર આ 3 જગ્યાએ પોતાના ખર્ચે જઈ અને સરસ રીતે સેવા આપી છે. 10-10 દિવસની આવી અદ્ભુત સેવા આપી, સાથે સાથે આ વિહાર સેવા ગ્રુપના યુવાનો મોર્નિંગ પાઠશાળા ચલાવે છે અને આ જ વિહાર સેવા ગ્રુપના યુવાનો પર્યુષણ દરમિયાન હડપસર, ઉનાની બાજુમાં યશોદન સોસાયટી અને છેક ચિત્રદુર્ગ ત્યાં જઈ પર્યુષણની આરાધના કરાવવાનો પણ લાભ લીધો હતો. આવા બધા અનુમોદનાના સમાચારો સાંભળશો તો આવતીકાલે તમને પણ તમારા ગ્રુપની પ્રવૃત્તિ કેમ વધારવી એનો ખ્યાલ આવશે. પ્લીઝ અવાજ ન કરો, જવું હોય, શંકા વગેરે હોય, નીકળી શકો છો, પાછા આવી જાઓ. પચકાણ લઈ લો, એકાશના, બેશના, આંબેલવાળા, બોરસી, સાઠ ઉપવાસ છે, સરસ. સૂર્યોગી સૂર્યોગે પૂરી મઢ વડે મુઠ્ઠી જવાનું પાણી શશી ત્રણ ઓછી રહી પોરસી સાઠ પોરસી થી આંબેલ ચાલો હવે આવે છે પારલા. મને લાગે છે હું બોલીશ તો તમે શાંત રહેશો એમ.
એટલે મારે બોલ્યા કરવાનું છે આખો દિવસ. પ્લીઝ શાંતિ રાખો. કેટલી મહેનત કરે જો આ પાર્લા વાળા યુવાનોએ પોતે પોતે યાત્રા પ્રવાસ પણ કર્યા, તો એનું સુંદર મજાનું આલ્બમ વગેરે લાવ્યા છે, એ આપણે કંઈ બતાવવાનું નથી. પણ કેવી કેવી મહેનત ને કેવા ઉત્સાહ ને કેવા ઉલ્લાસથી આવે છે કે અમે આમ બોલશું, અમે તેમ બોલશું, ને આપણી ડિસિપ્લિન ન હોય બધો મૂળ જતો રહીશ. સાંભળો ભાઈ, પ્રણામ. અમે ત્યાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત સિદ્ધિસુરી સુરજી મહારાજ સમુદાયના પૂજ્યપાદ આચાર્ય ભગવંત ભાગ્ય સુજી સુરજી મહારાજ સાહેબે એક વર્ષ પહેલાં ચાતુર્માસ કર્યું અને તેમની પ્રેરણાથી શ્રી વિહાર સેવા ગ્રુપ પાર્લા કેન્દ્રની શરૂઆત થઈ, અને સાથે સાથે પૂજ્ય પન્યા શ્રી મહાબુધિ વિજય મહારાજ સાહેબના માર્ગદર્શન નીચે અમે પાર્લા અને ઇરલાના યુવાનો સાથે મળીને ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. આ વર્ષે અમારી ત્યાં મુંબઈમાં ઘણા બધા સાધુ અને સાધુજી ભગવંત પહેલી વખત પધાર્યા હતા, અને તેમને આમ તો શું છે લગભગ શું છે હાઈવે ઉપર જરૂર પડતી હોય છે, પરંતુ મુંબઈમાં પણ ઘણા બધા મહાત્માઓને રસ્તાની ખબર નથી હોતી, એટલે અમારા યુવાનોએ આ બધો સારો એવો લાભ લીધો છે. કુલ આ વર્ષે અમારા કેન્દ્ર તરફથી કુલ 400 જેટલા મહાત્માઓને વિહાર કરાવવાનો લાભ મળ્યો છે. અને બીજું એક આનંદની વાત છે કે અમારા કેન્દ્રમાં આ વખતે 30 જેટલા બહેનો પણ જોડાયા છે, એ ખૂબ જ આનંદની વાત છે. ઘાટકો પર ઝડપથી તૈયાર રહેજો. પાછળના જે નામ બોલ્યું છું એ પણ સહેજ આગળ આવી જજો. વાપી, વલસાડ, નવસારી, બારડોલી. પ્રણામ. અહીંયા આવેલા બધા વિહાર સેવા ગ્રુપના યુવકોને, જે અમારા સાધર્મિકો છે, એને અમારા પ્રણામ. ઘાટકોપર સંઘ, એમ તો અમારો ઘાટકોપર એટલે ત્રણ મોટા સંઘોનો એક સમૂહ થાય છે, સાંગાણી એસ્ટેટ, નવરોજી લેન અને 60 ફીટ. આ ત્રણ સંઘોમાં અમારી વિહારની એક પ્રવૃત્તિ ચાલે છે સાહેબજીની પ્રેરણાથી. આચાર્ય દેવસિંહ મુક્તિવાલા સુધી મારા સાહેબે બી વિહારની સેવા માટે અમને ઘણી પ્રેરણા કરી હતી, અને મહાબુધિ વિજય મારા સાહેબે અમને ઘણી પ્રેરણા કરી છે, અને એમના જ આશીર્વાદથી અમારા ઘાટકોપર સંઘમાં આ પ્રવૃત્તિ ચાલે છે. અને તમને જણાવતા એટલો આનંદ થાય છે કે લગભગ 150 થી 200 જેટલા અમે કાર્યકર્તાઓ છીએ કે જે વિહાર સેવા ગ્રુપમાં સંકળાયેલા છીએ, અને ત્રણેય સંઘમાં મળીને અમારા લગભગ દરરોજ કોઈને કોઈ સંઘમાં કોઈ ને કોઈ વિહાર લગભગ રોજ જ હોય છે, અને પૂરા એક આખા વર્ષમાં લગભગ 200 જેટલા વિહાર લગભગ અમારા થાય છે, અને એ વિહારમાં લગભગ 1800 થી 2000 કિલોમીટરનો વિહાર અમે લોકો કરીએ છીએ. આ તો અમારા ઘાટકોપર સેન્ટર સિટીની વચ્ચે છે, એટલે ક્યાં બહારગામ કે હાઈવે પર અમારે જવાની બહુ ઓછી જરૂર પડે છે. અહીંયા અંધેરી તરફ, કાં માટુંગા તરફ, કાં મુલુંડ તરફ, કાં વધારે થતો વાસી તરફ જવું પડે છે. બાકી જનરલી શહેરની અંદરના વિહાર અમને ઘણા કરવાના આવે છે, અને અમે ઘરથી કહી શકીએ છીએ કે આ ગયા વર્ષમાં અમારા 60 ફીટ સંઘની જો કહીએ તો એક પણ એવો સાધ્વી મહારસાહેબ કે સાધુ મહારસાહેબનો વિહાર થયો નથી કે જેમાં એક પણ અમારો સેવા સભ્ય એની સાથે ન હોય. એક પણ સિંગલ વિહાર અમે મિસ કર્યો નથી, અને હજી અમને કેવું છે કે આચાર્ય દેવ અભયશેખર સુરી મહારસાહેબ જ્યારે અમારા સંઘમાં આવ્યા હતા ત્યારે અમે લોકો એ પોતે મુરૂડ જંજીરા જવાના હતા વિહાર કરીને, ત્યારે લગભગ 70 કિલોમીટર સુધી અમે એમની સાથે વિહાર કર્યો છે. લગભગ 4 દિવસ કન્ટિન્યુ 70 કિલોમીટર સુધી અમે એમની સાથે વિહાર કર્યો, અને જ્યારે આચાર્ય મહારાજ સાહેબ અમને સામેથી રોકીને ના પાડી ધરાર વિહારની વચ્ચે અડધા વિહારની રસ્તે અમને ધરાર કીધું કે હવે તમે નહીં જાઓ તો હું આગળ નહીં વધું, ત્યારે અમે પાછળ પડ્યા, ત્યારે અમે પાછા આવ્યા. ઘાટકોપર વાળાને એક જ પ્રેરણા કરવાની છે, તમે એક વખત કદાચ ભાંડુપ નહીં જાઓ, મુલુંડ નહીં જાઓ, સાયન નહીં જાઓ કે પાર્લા નહીં જાઓ તો ચાલશે. ઘાટકોપર 60 ફીટથી ન્યૂ બોમ્બે, ત્યાંથી બેલાપુર, ત્યાંથી આગળ પનવેલ સુધી 3 વિહાર લેવા મૂકવાની વ્યવસ્થા ચુસ્તપણે પાલન થવી જોઈએ. અભયશેખર સુરેશ્વરજી મહારાજને જેમ તમે 70 કિલોમીટર, તમે બધા 4-વ્હીલરવાળા છો, વ્હીકલવાળા છો, તમે ધારો તો આ વ્યવસ્થાનું પાલન ચુસ્તપણે કરી શકો. તમે હમણાં જ બોલ્યા કે મુંબઈના એસવી રોડ ઉપર ક્યારે એક્સિડન્ટ સાંભળ્યા, એલબીએસ રોડ ઉપર તમે ક્યારે એક્સિડન્ટ સાંભળ્યા? જે થાય છે તે ક્યાં થાય છે? હાઈવે પર. મારે ઘાટકોપર પાસે હું છેલ્લા 1-2 વર્ષથી અપેક્ષા રાખું છું. વારંવાર નયન વગેરેને પ્રેરણા કરતો આવ્યો, જતીનભાઈ, સુનિલભાઈને કહેતો આવ્યો છું, તમે આગળ વધો છો એ સારું છે, પણ હવે નેક્સ્ટ યરથી એવું નક્કી કરો કે પનવેલ સુધી લેવા અને મૂકવાની વ્યવસ્થા સરસ રીતે બેનર લાગે, કોન્ટેક્ટ વગેરે કરો. અને પનવેલમાં 100 યુવાનો છે, તમે જો ધારશો તો પનવેલનું એક ગ્રુપ નવું ઉભું કરી શકો, એવી સરસ તમારા તરફથી
એમને પ્રેરણા મળશે. મને આવતા વર્ષે તમે આવો, આવશો ને? જી સાહેબ, તહતી આવો ત્યારે પનવેલને પણ ભેગું લેતા આવશો. જી સાહેબ, તહતી. અને અને એક બીજું છે કે અમારા જેમ લોકેશભાઈનું અત્યારે આપણે અનુમોદના કરી, તો લોકેશભાઈનો બી અમને લગભગ ઘણી વખત ફોન આવે છે કે એમની સાથે કોઈ સાથી ભગવંતને વિહાર કરીને વિક્રોલી સુંદર લઈ આવે કે એની અડધે રસ્તે લઈ આવે, ત્યાંથી અમે લોકો રિસીવ કરીએ. એવું ઘણું અમારું કોઓર્ડિનેશન મુલુંડ કે પારલા કે માટુંગા સાયનના યુવાનો સાથે અમારું થાય જ છે. વાસીના બી બે ચાર યુવાનો સાથે અમારું એવું કનેક્શન થાય જ છે, કન્ટિન્યુ થાય છે. અને એ લોકો ટોલ નાકા સુધી, માનકુર સુધી એ લોકો સાધુ ભગતને મૂકી જાય અને ત્યાંથી અમે રિસીવ કરવા જઈએ છીએ. જેમ અત્યારે સાહેબે કીધું એ પ્રમાણે એમની જે આજ્ઞા છે એને અમે તહતથી કરીએ છીએ અને એના માટે અમે જરૂર મહેનત કરશું. અને ગયા વર્ષે લગભગ વાસી તરફના વિહાર તો બહુ ઓછા થાય છે, ભલે મહિનામાં એકાદ મુશ્કેલથી થતા હશે, પણ એ અમે બધા કવર કર્યા જ છે, કોઈ બાકી રહ્યું નથી. પણ રિસીવ કરવામાં ક્યારેક અમને મેસેજ ના આવ્યા હોય તો એમાં અમે રહી જઈએ, બાકી અમારા સંઘમાંથી જો કોઈ મહાત્મા એ તરફ જાય તો એ બધા વિહાર અમે કવર કર્યા જ છે. બીજું એક અમારા સંઘના અનુબોધના માટે એક વાત અમારે કહેવી છે કે અમારા સંઘમાં એક બે ત્રણ વાત એવી અમારા વરસ દરમિયાન હતી કે એક ભાઈ જે એક ભાઈને ખાલી અમે રિલેટેડ છે, ઘાટકો પરથી મુલુંડનો વિહાર જે 13-14 કિલોમીટરનો વિહાર થાય એ વિહાર માટે ખાલી અમે એને સવારે 5 વાગે ઇન્ફોર્મેશન આપી કે તારે વિહાર કરવાનો છે. અને 5 ને 10 એ ભાઈ તૈયાર હતા વિહાર સેવા માટે, વિહાર કરવા માટે. એ અમે એક અનુભવતા માટે કેવું છે કે ખાલી 10 મિનિટની નોટિસ પર એ ભાઈ તૈયાર થઈને હાજર થઈ ગયા હતા. અને બીજું એક વિહાર એમ હતું કે અમારો વિહાર ઘાટકો પરથી સાયન થતો હતો, ત્યાં સાયન પહોંચ્યા, સાયન ઉપાસની જરાક બાજુમાં એક મહાત્મા સામી સાથી ભગવંતો મળ્યા. એમ એ દાદરથી ચેમ્બુર આવતા હતા તો અમારા ગ્રુપના એક યુવાન એણે પૂછ્યું કે ભાઈ સાહેબ તમને રસ્તો નથી ખબર તો હું તમારી સાથે આવું છું. એટલે એ વિહાર કરવા હતા, બેક ટુ બેક વે વિહાર કર્યા, ઘાટકો પરથી સાયન અને સાયનથી પાછા ચેમ્બુરનો વિહાર કરીને પાછા ઘરે આવ્યા. ને એવી રીતે અંધેરીમાં બી એમ જ થયું હતું કે ભાઈ અંધેરી વિહાર કરીને ગયા હોય અને ત્યાં સામેથી બીજા મહાત્મા મળ્યા હોય અને પાછા અંધેરીથી પાછા ઘાટકો વિહાર કરીને આવ્યા હોય, એમ બેક ટુ બેક વિહાર કરવાનો લાભ બી અમને ઘણો મળ્યો છે. એ બદલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વાપી પ્રણામ મનીષભાઈ, ગુરુદેવના ચરણમાં પ્રણામ. બહુ સમય નહીં લો. અમારા વિહાર ગ્રુપમાં 33 સંખ્યા છે, ફક્ત 33ની સંખ્યા છે, પરંતુ અમે આ વર્ષે 85 વિહાર કરાવ્યા છે અને 623 સાધુ સાધ્વી ભગતનો વિહાર કરાવ્યો છે અને 1702 કિલોમીટરનો વિહાર થયો છે ટોટલ. અને એક વખત એક જ વાત કહું, તમને કહી દઈશ કે એક દિવસે સાંજે સાહેબજી એક સાથે વાપીયા જીઆરડીસીમાં એક સાથે 52 મહાત્મા પધાર્યા, સાધુ સાધુ એક સાથે 52 સાંજે પધાર્યા, બીજે દિવસે સવારે વિહાર સાહેબ. અને 33માંથી લગભગ 8-10 સભ્ય બહાર હતા તો 14 સભ્ય એ દિવસે આવી અને સવારે એક સાથે 52 સાધુ સાધુ ભગતને વિહાર કરાયો. એક બહુ મોટી વસ્તુ છે, ખૂબ ખૂબ અનુમોદના. અને આ અમને કાર્ય હવે આગળ વધે, વધારે વધે અને ગુરુદેવના આશીર્વાદ મળે એ જ શુભકામના. જો આજના દિવસે બહુ સરસ ગુડ ન્યૂઝ આવ્યા છે, મને તો ચિઠ્ઠી આવી છે એટલે બોલું છું, ખબર હોય તો કેજો મને કે બરાબર છે. યોગાનુયોગ કેવો છે, સંયોગ અને સોનામાં સુગંધ ભળી કહેવાય. આપણે વિહાર સેવા સંમેલન રાખ્યું અને આજે એક એવા સમાચાર આવ્યા, ભારત સરકાર તરફથી રોડ સેફ્ટી અને ટ્રાન્સપોર્ટ બિલ 2014 રજૂ કરવામાં આવેલ છે આજે. એમાં રોંગ સાઈડ અને રેડ લાઇટ, રોંગ સાઇડ અને રેડ લાઇટ નો ભંગ કરનારને મિનિમમ 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આપણા એક્સિડન્ટ સાધુ ભગવંતોના થવામાં એક કારણ રોંગ સાઇડ પણ હોય છે લોકોની. બીજું, ભંગ કર્યા પછી પણ જો બીજી વખત એ જ વ્યક્તિ પકડાશે નિયમને તોડવા બદલ તો એનું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવશે, એને 3,00,000 નો દંડ કરવામાં આવશે અને એને 7 વર્ષ સુધીની કેદ થશે. આ બીએસસી માટે બહુ ગુડ ન્યૂઝ કહેવાય. આપણે નથી ઈચ્છતા કે કોઈને કેદ થાય ને કોઈને દંડ થાય, પણ આના નિમિત્તે થોડાક એ લોકો જાગૃત થશે અને એનું અલ્ટિમેટલી બેનિફિટ કોને મળશે, આપણને મળશે. આ બહુ મોટી આપણને ઉપલબ્ધિ કહેવાય. ચાલો વલસાડ ગ્રુપ. પરમ પૂજ્ય મહાબોધિ મહા સાહેબના ચરણોમાં મથન વનામી.
વલસાડ વિહાર સેવા ગ્રુપ દ્વારા છેલ્લા 8 મહિનામાં 372 વિહારો થયા છે. તે દરમિયાન 2176 સાધુ સાધ્વી ભગવંતોનો અમને લાભ મળ્યો છે. વલસાડ વિહાર સેવા દ્વારા છેલ્લા 8 મહિનામાં 372 વિહારો થયા છે, જેમાં 57 જેટલા વિહારો સાંજના વિહારો છે. ટોટલ 2176 જેટલા સાધુ સાધ્વી ભગવંતોને અમને લાભ મળ્યો છે. અને આ દરમિયાન લગભગ  350 કિલોમીટર જેટલા અમારા યુવાનો દ્વારા વિહાર થયા છે. અમારા વલસાડમાં છેલ્લા 3 વર્ષમાં અમારો એક મોટા મોટો દિવસ એ કે 22મી મે કે જે દિવસે આચાર્ય યશોવિજય સુરી મહા સાહેબ લગભગ સાધુ સાધુ થઈને સરસેજ થાના પધાર્યા હતા. સવારે એ લોકો સરસેજ થાના ડુંગળીથી આવ્યા હતા અને સરસેજ થાના સાંજે અતુલ ગયા હતા. એક જ દિવસ અમને 126 સાધુ સાધ્વી ભગવંતોનો વિહારનો લાભ મળ્યો છે. બીજું, વલસાડ વિહાર સેવા દ્વારા ભીવાનજીની મોર્નિંગ પાસા જોઈને અમે પણ મોર્નિંગ પાસા ચાલુ કરી છે, જેમાં પણ યુવાનો સરસ લાભ રહ્યા છે. બીજું, ઉત્તરાયણના પર્વ દરમિયાન જે ઘાયલ પશુ પક્ષીઓ થાય છે, પક્ષીઓ તેના માટે VSG વલસાડ 12મી જાન્યુઆરીથી લઈને 16મી જાન્યુઆરી સુધી એક કેમ્પ લગાવે છે. અને આપણા જે એમાં યુવાનોને આપણા કોન્ટેક નંબરોને આપણે બધા જ જે ઇત્રકમના બી જેટલા મંદિરો છે બધી જગ્યાએ આપણે એના બેનરો લાગે છે. અને એના આપણને લગભગ આ વર્ષે 27 થી 28 કોલ આવ્યા હતા અને આમાં આપણે લગભગ 17-18 પક્ષીઓને સાહેબ આપણે બચાવ્યા હતા. અને એનો પ્રભાવ હજુ એટલો બી આવે છે કે હમણાં છેલ્લે મહાવીર જન્મ કલ્યાણક અને પાછળના દિવસે પણ આપણા પણ કોલ આવ્યા છે અને એના દિવસે એ દિવસે પણ આપણે જીવ દયાનું આ કામ કર્યું છે. વલસાડ હતું, બિલીમોરા, અમલસાડ. અમલસાડના યુવાન ઝડપથી આગળ આવજો. આજથી 2 વર્ષ પહેલા અમલસાડ જૈન સંઘ નાનું ગામ છે, નવસારી અને બિલીમોરાની વચ્ચે આવે છે. પૂજ્યપાદ જયગોસુરી સરજી મહારાજ સાહેબ અને પન્યાસ ભગવાન પધાર્યા હતા અને ત્યારે વાત થઈ હતી. અને ગયા વર્ષે સૌથી ચોમાસું પૂર્ણ થયું અને સૌ પ્રથમ અમારો વિહાર આવ્યો હતો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અભયશેખર સુરી સરજી મહારાજ સાહેબનો. અને છેલ્લો વિહાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કુલચંદ્ર સુરી સરજી મહારાજ સાહેબનો આવ્યો હતો. અને અમારે ત્યાં ખાલી ઓછા વિહારો થાય છે, પણ અમે દરેક મહાત્માને કહીએ છીએ અને આપને પણ કહીએ છીએ કે જે પણ ગુરુ ભગવંતો અમદાવાદથી મુંબઈ તરફ જાય અને મુંબઈ તરફથી સુરત અમદાવાદ તરફ આવે અને ભાઈઓને પણ કહેવામાં આવે છે, તો બધાને વિનંતી છે કે બધાને, અમારું અમલસાડ ગામ નાનું છે પણ બધાને જરા માર્કેટિંગ કરજો અમારું પણ, કે બધા દિલ્હીમાં અમલસાડ થઈને નવસારી થઈને જાય અને અમને સેવાનો લાભ મળે. જય જીનાથ. વિહાર સેવા ગ્રુપ બિલીમોરા ગૌરબાગ. 8 મહિના દરમિયાન વિહારની સંખ્યા 190, સાંજના વિહારો 20, વિહાર કિલોમીટર 1837, વિહારમાં પધારેલ સાધુ સાધ્વી મહારાજ સાહેબની સંખ્યા 1060. વિહાર ગ્રુપ એકદમ નાનું છે, 29 સભ્યની સંખ્યા છે. 29 સભ્યમાં 15 સભ્યો એક્ટિવ છે અને 5 સભ્યો સિનિયર સિટીઝન છે. સિનિયર સિટીઝન સભ્યોમાં એક કાકા બિપિનભાઈ છોટુલાલ શાહ એમનું નામ છે, એમણે સૌથી વધુ 45 વિહાર કર્યા છે. એની સાથે આજુબાજુમાં જે વિહારધામોમાં જે વિહાર સેવકો જે કામ કરે છે માણસો, તેમનું સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું ચાતુર્માસ દરમિયાન. આ એક બહુ સરસ મજાની વાત છે કે આજુબાજુના જેટલા વિહાર ધામ છે એની પણ એ લોકોએ કાળજી લીધી છે, એના સ્ટાફનું બહુમાન બિલીમોરા વિહાર સેવા ગ્રુપે કર્યું છે. રોડ ઉપર તો તમે સાચવો છો, પણ વિહાર સેવા ધામમાં, વિહાર ધામમાં ગયા પછી પણ સાધુ સાધ્વીજી સચવાય એવી કાળજી એમણે લીધી છે. તમારે પણ એમાંથી આ ભાવના કેળવવા જોઈએ. સંઘ દ્વારા વિહાર સેવા ગ્રુપના તમામ સભ્યોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. એની સાથે અમારે એક મોટો ફાયદો એ થયો છે આ ચાતુર્માસ દરમિયાન, રાજશેખર મહારાજ સાહેબ કલીકુંડ તીર્થના ઉદ્ધારક જે છે આચાર્ય મહારાજ સાહેબ, એ મહારાજ સાહેબ વિહાર કરીને ડાયરેક્ટ સાલેથી ડુંગરી ગયા હતા. એમને અમે ગોચરી વોરાવા ગયા હતા ત્યારે સુરતમાં 4 દીક્ષા થઈ હતી. એ 4 નૂતન દીક્ષાથી સદુજી મહારાજ સાહેબને નીવીનું પછાણ હતું, એટલે સાહેબજીના અમારા દ્વારા નીવીની બી ગોચરી અમારે વોરાવાનો લાભ મળ્યો. અને સાહેબજીને અમે વિનંતી કરી કે તમે બોમ્બેથી પાછા રિટર્ન થાઓ સુરત ચોમાસું કરવા, ત્યારે આપ બિલીમોરા પધારજો. અને સાહેબજી પધાર્યા, એના 5 દિવસ પછી સાધ્વીજી મહારાજ સાહેબ પધાર્યા હતા. સાધ્વીજી મહારાજ સાહેબને અમે વિનંતી કરી કે અમારું ક્ષેત્ર ખાલી છે ચાતુર્માસ દરમિયાન, એટલે સાહેબજીએ કીધું કે અમારી પાસે 108 ઠાણા છે, તમે આચાર્ય મહારાજને વાત કરો.
હું પોતે વલસાડ વાપી ખાતે ગયો હતો આચાર્ય મહારાજને મળવા માટે. આચાર્ય મહારાજને ખાલી વિહાર સેવા ગ્રુપના સભ્ય તરીકે આટલી વિનંતી કરતા સાહેબજીએ તરત જ એમ સહજતાથી કહી દીધું કે તમને ત્રણ સાધુજી મારા સાહેબ મળશે, અને સુરત ખાતે એમના ગુરુ જે છે સૂર્યપ્રભા મહારાજ સાહેબ, એમણે પણ તરત જ જય બોલાવી દીધી અને ત્રણ સાધુજી મહારાજ સાહેબનું ચાતુર્માસ મળ્યું. અને એ ત્રણ સાધુજી મહારાજ સાહેબ જે પધાર્યા છે અત્યાર સુધીમાં સૌથી સારામાં સારું કે ઐતિહાસિક ચોમાસું બિલ્લી મોરા ખાતે ગોરબાગ સંઘમાં ચાલી રહ્યું છે. એનો લાભ વિહાર સેવા ગ્રુપ ખાલી ફક્ત નિમિત્ત બન્યું છે, પણ સંઘનો જો સહકાર વિહાર ગ્રુપને મળતો હોય તો આ કાર્ય સરળતાથી થઈ જાય અને કોઈ બી સાધુ મહારાજ સાહેબ કે સાધુજી મહારાજ સાહેબને ચાતુર્માસ માટે વિનંતી કરવાની જરૂર પડતી નથી. વિહાર સેવા ગ્રુપ બિલ્લી મોરા એટલે અમારું ગામ નાનું 29 જ સભ્ય છે. અમલસાડ, ગણદેવી, ચીખલી, સાલેજ, અલીપોર, ડુંગરી 6 સ્ટેશન અમારે સાચવવાના. વલસાડમાં આટલી સંખ્યા છે, નવસારીમાં આટલી સંખ્યા છે. જેટલા વિહારથી આવે સાહેબજી સેન્ટર બિલ્લી મોરા 29 સભ્યમાં પણ અમારે સાધુ સાધુ મહારાજ સાહેબની રોજ નિશ્રા મળે છે. એના લીધે સંઘમાં પણ ઉત્સાહ સારો છે અને સાહેબજી પધારી રહ્યા છે જેના લીધે સંઘમાં પણ ઉત્સાહ સારો છે અને ગોચરીપાણીનો પણ લાભ મળી રહ્યો છે. એક અનુમોદનીય સમાચાર, જેમ જેમ વીઆર સેવા ગ્રુપની સંખ્યા વધે છે સેન્ટરોની, અલગ અલગ મહાત્માઓને પણ પ્રેરણા કરવાનું મન થાય. રામચંદ્ર સુરી સમુદાયના આચાર્યદેવ પુણ્યપાલ સુરી, પુણ્ય રક્ષિત વિજયજી આ બધાએ તો સ્થાપના કરી, એ જ રીતના ઓમકાર સુરીના ભાગ્યેશ સુરીશ્વરજી મહારાજ અને ભદ્રંકર સુરીમાના નરત્ન સુરીશ્વરજીએ પણ આવી વિનંતી પ્રેરણાઓ કરીને સ્થાપ્યા છે. એક એવા સરસ મેસેજ આવ્યા છે લબ્ધિ વિક્રમ સુરી સમુદાયના આચાર્ય યશોવર્મ સુરીશ્વરજીએ, રાળ પટ્ટીની અંદર જ્યાં કયા ગામો છે, સરી ગામ, ભીલાડ, ફણસા, ભુલવડ, બોરડી, ત્યાંના યુવાનો નેશનલ હાઈવે રોડ નંબર 8 ઉપર જવાનું 30-30, 40-40 કિલોમીટરથી પોતાનું વેહિકલ લઈને, અને એમને ચારોટી, મનોર એવા બધા હાઈવે રોડ ઉપરના જે વિહાર ધામો છે ત્યાં વિહાર કરાવવાનો અને પાછું ગાડી લઈ પોતાના ઘરે જવાનું, આ એક સુંદર કાર્ય એમના દ્વારા એમની પ્રેરણાથી થઈ રહ્યું. નવસારી. પૂજ્ય ગુરુ ભગવંતો તથા શાસન રત્ન શ્રી કુમારપાળભાઈ તથા સમસ્ત ભારતભરમાંથી પધારેલ વિહાર સેવા ગ્રુપના યુવાન ભાઈઓ, ખરેખર નવસારી તો અને દક્ષિણ ગુજરાત તો પૂજ્ય ગુરુમાં ચંદ્રશેખર વિજય મહારસાહેબ પ્રભો ચંદ્રસુરી મહારસાહેબની હોમવર્ક હોમ બીચ કહેવાય, એટલે આપના જેવા શક્તિશાળી સાધુ મહારસાહેબ આવે એટલે એમને એમ ટીમ બની જાય. અત્યારે 225 જેટલા યુવાનો નવસારીમાં આ સેવામાં કામે લાગ્યા છે. એ લોકો બધા હીરા બજારના વેપારીઓ કહેવાય, કરોડોપતિના નબીરાઓ કહેવાય. સવારે 10 વાગે સૂર્ય ઉગે પછી ઉઠવાના હોય, પણ જ્યારે વિહાર આવે સવારે 4 વાગે ઉઠી અને પોતાની કાર લઈ અને મારસાહેબને ત્યાં ઇનકમિંગ વિહાર લેવા જાય છે. બીજું, અમે 4-4 ફિરકાના સાધુ સાધુ મારસાહેબને વિહાર કરાવીએ છીએ. ઓછામાં ઓછા સ્થાનકવાસી સંપ્રદાયના ગયા વર્ષે 50 વિહાર કરાવ્યા છે. ટોટલ ગયા વર્ષની અંદર 400 જેટલા વિહાર થયા છે. 2100 જેટલા સાધુ સાધુ ભગવંતોનો વિહાર કરાવ્યો છે. લગભગ 4000 કિલોમીટરનો વિહાર 9 સ્ટેશન પરથી, 14 કિલોમીટર, 15 કિલોમીટર, 10 કિલોમીટર એવરેજ. 225 જેટલા આ સેવા કરવાનો લાભ લઈ રહ્યા છે. બહુ સુંદર આ સેવા કરવાનો લાભ. અને હમણાં આચાર્ય ભગવાન શ્રી અભયદેવસુરી મહારસાહેબના શિષ્યને જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે અમારા નવસારીના વિહાર ગ્રુપના 7 જણા અજમેરથી જયપુર સુધી 7 દિવસ સુધી 110 કિલોમીટરનો વિહાર કરાવ્યો છે. એમાં 2-3 જણા અહીંયા અતુલભાઈ લોકો આવેલા પણ છે. ખૂબ 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 ધન્યવાદ. અને નવસારીના યુવાનોને આપણે સમાચાર આપશું તો આવી જશે. નવસારીના 7 યુવાનો 4 દિવસ સુધી સવાર સાંજ સાથે રહી 125 સાધ્વીજી ભગવંતોને સેફ વિહાર કરાવી એમના મુકામે પહોંચાડ્યા અને પાછા આવ્યા. રોજના 20 કિલોમીટર
એક પૌષક સાંજનો કરવો હોય ને સવારે લેશે અને સાંજના પારી નાખનારા, એક રાત અમારી સાથે ઉપવાસ રહેવા નહીં રહેનારા, ઘર છોડી પ્રસંગ આવે ત્યારે ચાર ચાર ને સાત સાત દિવસ સુધી આપે, આ વિહાર સેવા ગ્રુપની બહુ મોટી ફલશ્રુતિ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સુંદર. દિવ્યેશભાઈ અમારા મનીષભાઈ વાઇસ કેપ્ટન છે અને 14 બીજા કેપ્ટનો છે અલગ અલગ ટીમમાં, એક એક ટીમમાં 15-15, 20-20 મેમ્બરો છે. અને હું નવસારીની આજુબાજુમાં પડખે જેટલા પણ સેન્ટર છે, અને અમે નવું સેન્ટર જઈને અમે ચીખલીમાં જઈશું, અને આવતી સાલ એક ચીખલીનું પણ અમે અલગ વીઆર સેવા કેન્દ્ર લઈને આવશું. આજુબાજુના સરસ, આ શુભ સમાચાર છે. છતાં બી અમારી આજુબાજુ જેટલા પણ નાના સેન્ટર છે, અમારી સેવાનો જ્યારે પણ ઉપયોગ કરવો હોય અમારો, ત્યારે બી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જય જીનેન્દ્ર, જય મહાવીર. એક મિનિટ, આ અમારા દિવ્યેશભાઈ જેવો વિહાર સેવા ગ્રુપ નતું સ્થપાયું, અમે નવસારી નતા ગયા ત્યાં સુધી રોજ સવારે 5 વાગે ઉઠતા હતા, રોજ ઉઠતા હતા, પણ ક્રિકેટ રમવા માટે ઉઠતા હતા, પણ જ્યારથી વિહાર સેવા ગ્રુપની સ્થાપના થઈ ત્યારથી એવા જોડાયા, નૌપદની ઓળી કરી, વીઆર સેવાની ટીમ બની, એના પોતે કેપ્ટન પણ બન્યા, અને આ ચોમાસામાં સિદ્ધિ તપ કર્યો. આવા કેટલા મેમ્બરે કર્યો છે તમારે? જે જેણે કર્યો એ બધા ઉભા થયા નવસારી ગ્રુપના. આ અંકુર અમારો, આ બધા નવસારી ગ્રુપના યુવાનોએ આ વર્ષે સિદ્ધિ તપ કર્યા છે. આ ચેન્જ યોર લાઈફ અને પછી ચેલેન્જ યોર લાઈફ કહેવાય. લોટ તો નથી કરાયો ને, દેખાય છે એવું. એટલે હવે એક મિનિટ, નિલેશભાઈ જેઓ 9 વાગ્યાથી આવીને આપણી સભામાં બેઠા છે, હી ઇઝ નોટ જૈન, હી ઇઝ અ પ્રોફેશનલ ટીચર, છતાં આજે આપણા માટે ખૂબ ભક્તિભાવથી આવ્યા છે. એવો પણ મેં એમને કીધું, તમે પહેલી વખત આવી રહ્યા છો વીઆર સેવામાં, દુનિયાનું મોટિવેટ કરવું અલગ ચીજ છે, અને અમારા યુવાનોનું મોટિવેટ કરવું, તમે 3 કલાક પહેલાં સાંભળો અમને, પછી 15 મિનિટ અમારા યુવાનોને આપો. આજે એમનું સાંભળ્યા પછી આપણો વિરામ. લાઇટ કે ટાઈટ? લાઇટ. અને પછી પાછા હું ટાઈટ, 2 વાગે અહીંયા આવવાનું. સાંભળો, બાકીના બધા સેન્ટરોનું પાછું આપણે બપોરથી સ્ટાર્ટ કરી લેશું. એક અગત્યની ખાલી બે જાહેરાત સાંભળી લેજો. નવા ગ્રુપના કેપ્ટનોએ મોમેન્ટો જેટલા મેમ્બર છે એટલા જ કાઉન્ટર ઉપરથી લેવા. નવા ગ્રુપના કેપ્ટનોએ રેડિયમ જેકેટ મેમ્બર દીઠ કાઉન્ટર ઉપરથી મેળવી લેજો બપોરે. જૂના ગ્રુપના જે કેપ્ટનો છે મોમેન્ટો વત્તા જેકેટ તમારી જરૂરિયાત મુજબ ત્યાંથી મેળવી લેજો નોંધાવીને. અને ખાસ કરીને કલીકુંડ મુકામે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ શ્રી જયગોસુરેશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં ઉપધાન તપનું આયોજન 7 ડિસેમ્બરથી થઈ રહ્યું છે. 18, 28, 35 કે પ્રથમ ઉપધાન જેને પણ કરવાની ભાવના હોય, 45 દિવસ પરમ પૂજ્ય પન્યાસજી ભગવાનની પણ વાચના રોજ ચાલશે. અને આવો આજના જેવો જ માહોલ 45 દિવસ આપણને એમની નિશ્રામાં માણવા મળે એવો અદ્ભુત લાભ છે. તો એના ફોર્મ પણ બહાર અત્યારે અવેલેબલ છે. 2 ઓક્ટોબર રજાનો દિવસ છે. અમદાવાદ અથવા નજીકમાંથી આવનાર યુવાનો બપોરે સ્પેશિયલ કોલેજિયન શિબિર પરમ પૂજ્ય પન્યાસજી ભગવાનજીની નિશ્રામાં છે. 2:30-5 નો ટાઈમ છે. એના પાસ પણ અવેલેબલ છે. માત્ર 10 રૂપિયા ટોકન આપીને આપનો પાસ મેળવી લેજો. બાકીની વિરામ પછીની જાહેરાત, એ દરમિયાન સાહેબે જે કીધું એ ગ્રુપ ફોટો કયા કયા સેન્ટરે પહેલાં રોકાવાનું છે એ જાહેરાત હું પછી કરું છું. સૌ પ્રથમ વિનંતી કરીશ શ્રી નિલેશભાઈ. ચાલો એકદમ ડિસિપ્લિન રાખો. પહેલી વખત આપણા જૈન સંઘની અંદર આ ભાઈ આવ્યા છે, તમારાથી પ્રભાવિત થવા જોઈએ. અને એમણે એમ કહેવું જોઈએ કે મહારાજ સાહેબ હવેથી દરેક સંમેલનમાં હું પણ હાજરી આપીશ, એટલો એમને આનંદ આવવો જોઈએ. પૂજ્ય મહાબોધિ મહારાજ સાહેબ, સાધુ સાધ્વીજી મહારાજ, અને પધારેલા વિહાર ગ્રુપના જેઓ ખરેખર ધન્યને પામી શકે એવા તમામ વિહાર ગ્રુપના સભ્યોને મારા જય જીનેન્દ્ર. ઘણું બધું આમ તો મોટિવેટ આપતા હોઈએ છીએ, પણ આજ હું ખુદ ખરેખર ઘણા પ્રસંગોમાં તો આંખમાંથી લગભગ બધાની આંખોમાં આંસુ હતા. એમાં જ્યારે 2 દીકરીઓ નાની આવી હતી ત્યારે
વધારે તો નહીં પણ 15 મિનિટ આપી છે. આમ તો કલાકનો પ્રોગ્રામ અગાઉ નક્કી થયો હતો, પણ મહારાજ સાહેબની મુલાકાતથી મને કે બહુ તો નહીં પણ 15 મિનિટ આપી શકું. મેં કીધું મહારાજ આપ 5 મિનિટ આપો તો વાંધો નહીં, અને ના આપો તો આશીર્વાદ લેવા તો હું આવીશ જ ચોક્કસ કીધું. સંજોગોવશાત મને ખબર નહોતી, પણ મા બાપને ભૂલશો નહીં પ્રસંગ હું પોતે પ્રોગ્રામ પર લઉં છું, અને મેં આપના પુસ્તકમાંથી પ્રેરણા લીધી. મને આજે એકદમ લાઇટ થઈ કે મેં એમનું પુસ્તક વાંચેલું છે મહાબુદ્ધ સાહેબનું. આજે 1-2 મિનિટ માટે ખાલી એટલું કહી દઉં કે જે 15 મિનિટ આપી છે એમાં, આપણે જ્યારે અહીંયા ભેગા થયા છીએ ત્યારે ખાલી એક જ આપણા શાસ્ત્ર પ્રમાણે જ ભગવાન ક્યાં રહેલા છે, ભગવાન ક્યાં રહેલા છે, અણુ અણુમાં. વેરી ગુડ. આપણામાં ઘણા બધા કહ્યું, આપણામાં રહેલા છે, હા કે ના? મારી સાથે બોલશો ને તો મજા આવશે, બાકી મજા નહીં. હું ખાલી પ્રવચન નહીં આપું, આપણે વાતો કરીશું. પેલી ટીવી જોતા હોય, પિક્ચર જોતા હોય, અને પિક્ચરની અંદર પેલો પરેશ રાવલ હસાવતો હોય અને આપણે આમ બેસી રહીએ તો મજા આવે? આપણે શું કરીએ છીએ, હસીએ છીએ ને. અને શ્રીંગામ ફાઇટિંગ કરતો હોય તો લગાય, હજુ લગાય, થાય છે. તો એમ અહીંયા પણ થોડુંક ઇન્વોલ્વમેન્ટ આપજો, થોડુંક વાતો આપણે કરીશું. અને ઉપરથી હું કહી દઉં કે આપણા અણુ અણુમાં અંદર ભગવાન રહેલા છે, અને આ ભગવાન રહેલા છે ત્યારે એક જ પ્રસંગ કહી દઉં કે એક વ્યક્તિ છે, અને આ વ્યક્તિમાંથી, મારી સાથે રહેજો, આ વ્યક્તિમાંથી એક વસ્તુ નીકળી જાય ત્યારે એની કોઈ વેલ્યુ નથી. કઈ વસ્તુ? જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એક વસ્તુ નીકળી જાય. કઈ વસ્તુ નીકળી જાય છે? આત્મા નીકળી જાય. પછી આ બોડીની કોઈ વેલ્યુ ખરી? કોઈ વેલ્યુ ખરી? લોકો શું કરે છે ખબર છે ને, ગમે તેવો સગો બાપ દીકરો હોય રાત નહીં પડવા દે, આપણા શાસ્ત્ર પ્રમાણે રાત પડવા દે છે, જલ્દી કાઢો, હા કે ના? એમાંય જો ગામડે હોય અમદાવાદથી કોઈ આવવાનું તો ફોન ઉપર ફોન કરે, કેટલી વાર છે હજુ? 5 મિનિટ પહેલાં આપણો હતો, અને જ્યારે એની અંદરથી એક વસ્તુ નીકળી જઈ અને એ વસ્તુને આપણે કહીએ છીએ આત્મા નીકળી ગયો, આ બોડીની કોઈ વેલ્યુ નથી. અને એ આત્મા જાય ક્યાં? ક્યાં જાય? ભગવાનના ઘરે આપણે કહીએ છીએ, બરાબર. અને આવે ક્યાંથી? મૂળ તો ભગવાનના ઘરેથી. તો વચ્ચે પણ ભગવાન ક્યાં રહેલા છે? મારા તમારામાં, હૃદયમાં. અને એટલા માટે કોઈએ બહુ મસ્ત કહ્યું છે કે ઇસ દુનિયા મેં કબ આના ઓર કબ જાના, એટલે કે જન્મ ઓર મૃત્યુ હમારે હાથ મેં નહીં હૈ, જન્મ ઓર મૃત્યુ હમારે હાથ મેં નહીં હૈ, લેકિન ઉસકે બીચ મેં કેસે જીના વો તો હમારે હાથ મેં હૈ, હમારે હાથ મેં હૈ. અને એની વચ્ચે કઈ રીતે જીવવું છે એ આપણને મહારાજ સાહેબ શીખવાડે છે, આપણને સત્સંગ શીખવાડે છે, અને એ વચ્ચે રહીને આપણે કઈ રીતે જિંદગી જીવી રહ્યા છીએ, અને એને પ્રસંગ રૂપે આપણા જે વિહાર ગ્રુપમાં જોડાયા છીએ, ત્યારે હું એટલું જ કહી દઉં કે આત્મા નીકળી ગયો. હવે આત્મા એ જ આપણે જનરલ શું બોલતા હોય છે, આત્મા એ જ પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા, તો બધામાં આત્મા છે આમાંથી, હા કે ના? બધા પરમાત્મા થયા? જય જીનેન્દ્ર. માને આજ સુધી? ના, કોઈ ના પાડે, પણ ના, શાસ્ત્ર પ્રમાણે એમ કહે છે કે આત્મા માં પરમાત્મા રહેલા છે. મારા તમારામાં શું રહેલું છે? પરમાત્માના પરમાત્માને ડિક્શનરીમાં એક જ શબ્દ છે, તથાસ્તુ. કયો શબ્દ છે બોલો તો ખરો, કયો શબ્દ છે? અને આ તથાસ્તુ શબ્દ મારા તમારે ઉપર જ છે કે આપણે જો કંઈ કરીશું, જેવા વિચાર કરીશું એના ઉપરથી. બહુ જ મહાન વ્યક્તિ કહ્યું છે કે આપણી આખી જિંદગી 3 શબ્દને આધીન છે, અને એ 3 શબ્દને આધીન છે કે વિચાર બનાય જિંદગી. સેના ઉપર આધીન છે? વિચાર બનાય જિંદગી. આ વિચાર ઉપર ચાલે છે. આપણને 2 વિચાર આવે, એક પોઝિટિવ અને બીજો આવે છે, હા કે ના? સૌથી વધારે કયો વિચાર આવે છે? સૌથી વધારે નેગેટિવ વિચાર. આજ હું તમને એક મસ્ત મજાનું આપી દઉં, એક ઉદાહરણ રૂપે એક એનો રસ્તો બતાવું છું ને, રસ્તો જોઈએ છે, આ કે ના? તો એ રસ્તો એટલો આપો કે આ હોલની અંદર અંધારું છે. શું છે હોલમાં? આ અંધારાને દૂર કરવા માટે શું કરવું પડે? શું કરવું પડે? લાઇટ કરવી પડે ને. તમે બધા હોશિયાર છો, તો પહેલા એમ કેમ ના કહ્યું ચલે અંધારા જલ્દી બહાર નીકળ, અંજવાળું આવે છે, એવું કેવું જોઈએ ને? કેમ ખાલી માત્ર લાઇટ ચાલુ કરી એટલે આખા હોલની અંદર અંધારું હતું, એ અંધારું શું થયું?
ગાયબ થયું એમ. ગમે તેટલા નેગેટિવ વિચાર આવતા હોય, આજથી ફક્ત ખાલી બે મિનિટ માટે ભગવાનને યાદ કરી જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર બોલશો એટલે નેગેટિવ વિચાર ગાયબ. ખાલી નેગેટિવ વિચાર આવે ત્યારે એક પોઝિટિવ વિચાર નાખી દેવાનો. આટલું બધું અંધારું હતું, માત્ર એક શું કર્યું આપણે, એક લાઇટ કરી, એ લાઇટ રૂપી એક પોઝિટિવ વિચાર મૂકી દેવાનો એટલે નેગેટિવ વિચાર ગાયબ. આપણને વિચાર આવે કે આ જિંદગીથી કંટાળી ગયો, હારી ગયો, થાકી ગયો, ભગવાન શું બોલે હવે એની જગ્યાએ વિચાર આપણે ના યાર જિંદગી મજાની છે, મોજ મજા કરી લો, આનંદ કરી લો, આપણી આ જિંદગી છે ને આપણે આ જિંદગી જીવવી છે. અને આ ઉત્સાહ ટકાવી રાખવા માટે આપણે આખા વર્ષની અંદર મારી સાથે રહેજો, આખા વર્ષમાં એક દિવસ બહુ જ ખુશ હોય છે. કયા દિવસે બહુ જ ખુશ હોઈએ છીએ? નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી યાદ તો બધાએ મનાવે છે. કયા દિવસે? હે, જન્મદિવસે? મારી સાથે રહેજો, હું તમારા વિચારોને ક્યાંય અપ લઈ જઈશ. આમાંથી કોઈ એક યુવાન જે બર્થડે મનાવતો એ ઊભા થજો, ખાલી એક એક મારે ચર્ચા કરવી છે, બાકી બધાએ પોતાની જન્મ તારીખ યાદ રાખવાની છે. એક એક વ્યક્તિ ઊભા થજો, એક જ વિહાર ગ્રુપમાં એક ઊભો નહીં થાય જે મનાવતા હોય, નો પ્રોબ્લેમ, મારે ખાલી વાત કરવી છે. વાહ, તાલી પાડો એમના માટે જોરદાર. હું તમારી સાથે વાત કરીશ, તમારે મને એક્ઝેક્ટ જવાબ આપવાનો, ગુજરાતીમાં, આગળ પાછળ ઉપર નીચે જવાબ નહીં, સીધો જવાબ. આપની જન્મ તારીખ 18/4 પછી આગળ 18/4/68. હવે તમારી બધાની પોતાની જન્મ તારીખ યાદ રાખજો, પોતાની જન્મ તારીખ 18/4/68. હમણાં 18/4/2014 ગઈ, એ દિવસે તમે ખુશ, એ દિવસે આનંદમાં હતા, એ દિવસે વધારે ભગવાનને પ્રાર્થના કરી, એ દિવસે ઘરના બધા ખુશ હતા, એ દિવસે કદાચ બહાર જમવા પણ લઈ ગયા હોય, બધાએ સામે તમને રિસ્પોન્સ પણ આપ્યો. તો આ જે 18/4/2014 હતી એ તમારી બર્થડે હતી, તમારી જન્મ તારીખ હતી. તો 18/4/68 કોની? હું જન્મ તારીખ જ કહું છું, જન્મ દિવસ જ બોલું છું. 18/4, બહુ વિચાર જો, બધાએ વિચારવા જેવી વસ્તુ છે. રહી અત્યારે હાલની જે લાઈફ ચાલે છે એમાં 18/4/68 બરાબર. અને હવે 18/4/2014 તમારી નહોતી. હા, જન્મદિવસ ખાલી જવાબ, તમારી નહોતી ને? તો તમારી તો 68માં હતી, 2014માં તમારી નહોતી ને? હું ખાલી પૂછનો, હતી કે નહોતી? હતી? 18/4/2014 તમારી છે? હું ખાલી તારીખ જ પૂછ, તમારી છે કે નહીં? આ કે ના, તમારી નથી. ઓકે, તો તમે કેમ મનાવી? એમની નથી, તમે મનાવી કેમ? હું ખાલી ગુજરાતીમાં પૂછું, તમારી નહોતી, તમે કેમ મનાવી? ખાલી જવાબ આપો મને, કેમ મનાવી? ખુશ રહેવા માટે ને? વેરી ગુડ, ખુશ રહેવા માટે. અને એ ખોટી મનાવવાની? ખુશ રહેવા માટે ખોટી બર્થડે? વાહ, આપણે બધા કરીએ છીએ કે નહીં? એમની વાત નથી, આપણે બધાની વાત છે. જો ખોટી મનાવી હોય, બસ ખોટી મનાવી અને ખોટી, અને એ એક વર્ષની રાહ જોવાની. જો ખોટી જ મનાવી છે, આપણે કેટલા હોશિયાર છીએ, પાછળથી 68 કાઢી નાખ્યું, 2014 કાઢી નાખ્યું, ખાલી 18/4 મનાવી શકતા હોય તો ચોથો મહિનો ના કઢાવી નાખાય? તો દર 18 તારીખ આવે? જો દર 18 તારીખે મનાવી શકતા હોય તો દર બુધવાર કે ગુરુવાર આવે કે ના આવે? જો દર બુધવાર કે ગુરુવાર આવી શકતો હોય તો મારું એમ કેવું છે, દર કલાક આવે કે ના આવે? અરે કલાક આવે તો એક ક્ષણ તો આવે કે ના આવે? આ જો એક ક્ષણ આવી શકતી હોય તો હજુ હવે સાંભળો સાચી વસ્તુ, કે રાત્રે સુઈ ગયા પછી આમાંથી કોઈને ખબર પડે છે તમે કોણ છો, કોના બાપ છો, કોના દીકરા છો, જૈન છો, વાણી એક છો, કોઈને ખબર પડશે કે શું? જો ના ખબર પડતી હોય તો સવારમાં ઉઠો એટલે નવો જન્મ, અને નવો જન્મ એટલે હેપી બર્થડે, રોજ બર્થડે, રોજ ભગવાનની પ્રાર્થના, રોજ ખુશ રહેવાનું. અને રોજ ખુશ રહીએ એટલા માટે કીધું, વર્તમાનમાં સુખ એ જ સાચું સુખ. એટલે આજથી બધા બર્થડે મનાવશો આ કે ના? આજ ઘરે જઈને પહેલાં કહેજો હેપી બર્થડે, એટલે પેલા કહે પાગલ થઈ ગયા છો? હું કહી દઉં એટલે અત્યારથી ખબર પડે, એટલે પાગલ થઈ ગયા છું? તો કે ના. હવે એના માટે કીધું, કેમ આપણે દુઃખી થઈએ છીએ? કારણ કે આપણે હંમેશા બીજાનું જોઈને દુઃખી થઈએ છીએ. એના માટે તમને હું લાઈવ ઉદાહરણ આપું. હું 5 બોલું, તમારે તાલી પાડવાની. કેટલા બધા તાલી પાડવાની? કેટલા બધા તાલી પાડવાની? 5 ઉપર કેટલા બધા તાલી પાડવાની? ઓકે, મારી સાથે રહેજો. ચલો,
તારું ધ્યાન મારી સામે જોરદાર તાલી જબરજસ્ત ખબર પડી જાય અમદાવાદમાં વિચારે નહીં એક બે ત્રણ ચાર કેટલા બધા તાલી પડી કેટલી વખત બોલ્યો પાંચ ઉપર તાલી પાડવાની કેટલા વખત બોલ્યો કેટલી વખત બોલ્યો કે દસ થી પંદર પાંચ ઉપર તાલી પાડવાની પાંચ ઉપર તાલી પાડ તમે બધા કેટલા બધા તાલી પાડી બસ આખી જિંદગી બીજાનું જોઈને દુઃખી થઈએ આખી જિંદગી બીજાનું જોઈને દુઃખી થઈએ છીએ કારણ મેં તમને વારંવાર કહ્યું હતું તેમ છતાં તમે કોનું અનુકરણ કર્યું મેં તમને એમ કહ્યું હતું કે હું તાલી પાડું તમે તાલી પાડશો એમ તો મેં તમને કહ્યું નહોતું પણ તેમ છતાં તમે મારું અનુકરણ કર્યું અને પોતાની બુદ્ધિ ભૂલી ગયા એટલે પોતાની બુદ્ધિ આપણે સવારથી સાંજ સુધી બંધ રાખીએ છીએ હા સવારથી સાંજ સુધી પેલા ટીવીમાં દેખાડ્યું બ્રશ કરતા એટલે શીખવાડ્યું ઓકે કોઈ ઝેરોક્ષ કર્યું ઝેરોક્ષ ઝેરોક્ષ કોને કહેવાય કોઈને કહેતા નહીં ઝેરોક્ષ કંપનીનું નામ છે હે આજ ખબર પડી ઝેરોક્ષ કંપનીનું નામ છે તમે કઈ કોલગેટનો ઉપયોગ કરો છો કઈ કોલગેટ સવારમાં ઉપયોગ કરો છો અમર તમે કઈ કોલગેટનો ઉપયોગ કરો હા તમે બબુલ બબુલ અમર પેસ્ટ હવે સમજાવો મેં પ્રશ્ન શું પૂછ્યો સાચો તો કઈ કોલગેટનો ઉપયોગ કરો છો જવાબ રોંગ જ આવે ને કારણ કે સવાલ ખોટો હતો જવાબ સાચો આવે કઈ કોલગેટનો ઉપયોગ કરો છો મારો સવાલ ખોટો હતો અને તમે તોય જવાબ આપો છો એન્કરને પહેલા મતલબ આપણે ટીવીવાળાએ દેખાડ્યું ભાષા આપણા મગજને બંધ કરી દીધી બેન્ટમાં દીધું બેન્ટ એટલે આપણે બીજાનું જોઈને કાયમ દુઃખી થઈ છે અહીંયા આપણને જે સાચી વસ્તુ કહેવામાં આવે છે એ આપણે ભૂલી જઈએ છીએ અને આપણી બુદ્ધિ બસ બીજાનામાં 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 અને હર હંમેશ માટે ચાર ઉપર જ તાલી પાડીએ છીએ આપણે ક્યારેય આપણી બુદ્ધિનો ઉપયોગ કરતા નથી અને એટલા માટે જ કોઈએ કહે છે વિચાર બનાવે જિંદગી આ જ વિચાર તમારા પોઝિટિવ અને નેગેટિવ આ બે જ વિચાર આવે છે નેગેટિવને તોડવા માટે ફક્ત અને ફક્ત તમારી પાસે એક જ વસ્તુ છે અને એ છે પોઝિટિવ વિચાર અને પોઝિટિવ વિચાર અને પોઝિટિવ વિચાર અને તમે એમ માનતા હો કે વિચારથી શું થાય વિચારથી આખી દુનિયા બદલી જાય એક ખાલી નાનકડો વિચાર આવ્યો અને આજ એક ગ્રુપમાંથી આજે અનેક ગ્રુપ ઉભા થયા છે એક દસ યુવાનમાંથી આજે ચાર આંખો બંધ કરી દો અને તમારા બંને હાથ વચ્ચે ચુંબક છે અને ચુંબકનો સ્વભાવ છે નજીક આવવાનો એકદમ નજીક તમારા બંને હાથ એકદમ નજીક આવે છે હજુ પણ નજીક તમારા બંને હાથ વચ્ચે ચુંબક છે અને ચુંબકનો સ્વભાવ છે ભેગા થવાનો તમારા બંને હાથ ભેગા થઈ રહ્યા છે હજુ પણ નજીક જેના બંને હાથ ભેગા થઈ જાય એ આંખ ખોલી શકે જેને બંને હાથ ભેગા થઈ જાય એ આંખ ખોલી શકે હજુ પણ નજીક તમારા બંને હાથ નજીક આવી રહ્યા છે હજુ પણ નજીક તમારા બંને હાથ વચ્ચે ચુંબક છે અને ચુંબકનો સ્વભાવ છે ભેગા થવાનો હજુ પણ નજીક આવી રહ્યા છે હજુ પણ નજીક અને જેના બંને હાથ ભેગા થઈ જાય એ આંખ ખોલી શકે તમારા બંને હાથ ભેગા થઈ જાય એ આંખ ખોલી શકે છે હજુ પણ નજીક તમારા બંને હાથ વચ્ચે ચુંબક છે અને ચુંબકનો સ્વભાવ છે કે નજીક આવવાનો હજુ પણ નજીક જેના બંને હાથ ભેગા થઈ જાય એ આંખ ખોલી શકે ઓકે કેટલાના હાથ ભેગા થઈ જાય આંખ ખુલ્લો તો થયા થયા ઘણા બધા થઈ ગયા કેટલા બધાના હાથ ભેગા થઈ ગયા હાથ તો ઊંચો કરો સાચું તો બોલો હા કેટલાના હાથ ભેગા થયા બધાના ઓકે મને એ સમજાવો તમે કઈ ચોપડીમાં ભણે તક હાથમાં ચુંબક છે તોય હાથ ભેગા થઈ ગયા જાદુ કર્યું મેં અહીંયા હું જાદુ કરું છું અહીંયા ના પણ થયું શું હવે સમજાવો ફક્ત ને ફક્ત તમે વિચાર્યું ભગવાન બોલે તથાસ્તુ અને એના માટે થઈને તમારા બંને હાથ ચુંબક નહોતું પણ તેમ છતાં ચુંબક આવી ગયું એમ આપણે ઓકે ટાઈમ પૂછવો પડે અમારા ટાઈમને બહુ સંબંધ સારા એટલે તો અહીંયા જ્યારે આ બંને હાથ ભેગા થવાની વાત હતી લગભગ 99% વ્યક્તિના હાથ ભેગા થઈ ગયા હતા 1% શું વિચારતા ખબર છે હું એ જોઉં છું કઈ રીતે ભેગા થાય છે જિંદગીમાં ના થાય જિંદગીમાં એના ભેગા થાય નહીં કારણ કે નેગેટિવ વિચારું છે પોઝિટિવ વિચાર્યું ફક્ત માની લીધું અને વિચારવાથી થાય છે એમ વિચારવાથી આજે આ જે ગ્રુપ ઊભું થયું છે એના માટે તમને પ્રેરણારૂપ એટલું જ હું કહી દઉં કે બસ ખાલી માત્ર બોડી એન્ડ માઇન્ડ આર કનેક્ટેડ આજ તમને એટલી વસ્તુ કહી દઉં કે બોડી ચેન્જ કરશો બોડી ચેન્જ મતલબ આપણે અહીંયા બેઠા છીએ ને ખાલી ઉત્સાહ મેળો ને ખાલી આ જે બેઠા ને ભાગમાં ખાલી આટલું કરો ખાલી આટલું જ એકદમ ટાઈટ થઈ જશે
અને એ જે જુસ્સો આવશે ને એ તમારાની અંદર રહેશે. બોડી અને માઇન્ડ આર કનેક્ટેડ. કદાચ તમને ખબર હશે, જે સોલ્જર હોય છે ને, સોલ્જર સૈનિકો, એ લોકો જો કાયમ છાતી ફૂલાઈને બેઠા હોય છે. એમ આજે આજ હું એટલું તો કહી શકું, વીએચજી ગ્રુપ એક કમાન્ડો કહી શકાય ને, યસ સર નો. અને એ કમાન્ડોનો જુસ્સા એવો હોવો જોઈએ કે આ જે બોડી છે, બોડી ચેન્જ તો યોર માઇન્ડ ચેન્જ, અને માઇન્ડ ચેન્જ તો યોર બોડી ચેન્જ. તમે જ્યારે બોડી ચેન્જ કરશો એટલે તમારામાં એક ઉત્સાહ લાવો હોય ને, ઉત્સાહ, ખાલી બસ ઘરમાં બેઠા બેઠા કશું જ ના કરતા જ્યારે પણ ઘરમાં ઉભા એવા જવાના હોય ત્યારે બોડીને આ રીતે આટલી છાતી ફૂલાવીને આટલી ઊભી રાખવાની, આ રાખશો ને એટલે ઓટોમેટિક અંદર ચેન્જ તમારામાં આવવાનું ચાલુ છે. અને ભગવાનને યાદ કરી એટલું કહી દઉં કે આજ તમે બેઠા છો ને એ તમે નથી બેઠા, ભગવાનની કંઈક પ્રેરણા હશે ને, ભગવાનને તમને અહીંયા બેસાડે છે. આજ લાખો યુવાનો છે, કેમ તમે જ આટલા બેઠા છો? લાખો યુવાનોમાં તમે જ કેમ? અને આપણા થકી જ કેમ સેવા? બસ એ કંઈક ભગવાનનું નિમિત્ત હોય તો જ સેવા કરી શકાય, બાકી કોઈની તાકાત નથી આ સેવા કરવાની. અને જો સેવા કરવાનો સમય મળ્યો હોય તો એ સેવા વધાવી લેવી, એ આપણી અંદર એક જુસ્સો, ઉત્સાહ, અને એ ભગવાનના આશીર્વાદ લેવા કે જેના કારણે સાધુ સાત્વિકના જે તકલીફ જે પડી રહી છે એ તકલીફ ન પડે, એ ઉત્સાહ આપણામાં વધે, એ માટેના પ્રયત્ન કરવા કરવાને કરવા. એ સાથે જ બરાબર મહાશય કેજો, ઓકે. તો સમયને પાબંદી, અને સમય મને જે પ્રમાણે આપ્યો તો 10-15 મિનિટ એને પૂર્ણ કરતા એટલું કહી દઉં કે શરીર કો છોડ દિયા ડૉક્ટર કે ભરોસે, ભાગ્ય કો છોડ દિયા જ્યોતિષ કે ભરોસે, યારો ક્યું જીના એસી જિંદગી દૂસરો કે ભરોસે, અરે જિંદગી જીના હૈ તો જીઓ વિહાર ગ્રુપ કે ભરોસે, સ્વગ્રહે મહાબુદ્ધ કે ભરોસે, એસી જિંદગી જીના. મને અહીંયા બોલવા માટે એક તો એલર્ટ ગ્રુપનો હું આભારી કે જેની અંદર હું પ્રોગ્રામ કરતો હોઉં છું, મારા માઇન્ડ પાવરના વિદ્યાર્થીઓ માટેના, મા બાપને ભૂલશો નહીં, કંપનીઓમાં સ્ટાફ ટ્રેનિંગના આ બધા પ્રોગ્રામો કરતો હોઉં છું. એમાં અહીંનો એલર્ટ ગ્રુપ પાલડીનો જૈન, એની અંદર મારા લગભગ આખા માઇન્ડ ડેવલપના NLPના પ્રોગ્રામો થયેલા, અને એમની પ્રેરણાથી મારા સાહેબનો સંપર્ક થયો, અને એમના દ્વારા આજે મને અહીંયા જે લાભ મળ્યો છે તો એમનો પણ આભારી છું. આપ તમામનો આભારી છું કે મને શાંતિથી સાંભળ્યો એ બદલ. અને મારી ક્યાંય પણ જરૂર પડે, મારા સાહેબે તો એક વર્ષમાં એક વખત કહ્યું છે, હું તો કાયમ માટે એમ કહું છું કે જે પણ ગ્રુપમાં અહીંયા જેટલા પણ નામ બોલાયા છે, બોમ્બે હોય કે પછી સુરત હોય કે નંદુબાર હોય કે જ્યાં પણ તમારા જેટલા પણ ગ્રુપ છે એમાં જ્યારે પણ બોલાવશો ત્યારે હું આવવા માટે તૈયાર છું, એવી હું આજે મારા સાહેબના ચરણમાં પ્રાર્થના કરું છું. અને એવા આશીર્વાદ મારા આપ બધાના જોઈએ છે, કારણ કે આપ સેવક છો, સેવાના આશીર્વાદ બહુ ફળે છે. એટલે મહારાજ સાહેબના આશીર્વાદ તો લેવાના જ, પણ આપના બધાના આશીર્વાદ કે મારા ભગવાનને એવી પ્રાર્થના કરો કે જેના કારણે મારામાં પણ તન મન અને ધનથી એવી શક્તિ આવે કે હું પણ કંઈક સેવા કરી શકું, કે લાખો લોકોની જો સેવા થતી હોય તો એમાં હું પણ સહભાગી બની શકું, એવી સેવા સાથે આજે બધાનો આભારી માની અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. છેલ્લે કીધું કે વક્ત સુર કો બે સુર કર દેતા હૈ, જખમો કો ના સુર કર દેતા હૈ, કોણ ચાહતા હૈ અપનો સે દૂર હોના, મગર વક્ત હમે મજબૂર કર દેતા હૈ, વક્ત હમે મજબૂર કર દેતા હૈ. બોલો જોરથી જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. અસ્તુ, વાણી મેં વિરામ આપી છું. નિલેશભાઈ, જેમણે તમને કીધું કે તમે બોલાવશો ત્યારે હું હાજર, હું એમને કહું છું દરેક સંમેલન દર વર્ષે થવાના એમાં તમે હાજર, તો તમને પૂછું છું ભાઈ એમને દર વખતે બોલાવું તો તમે રાજી? સરસ. તો આજથી આપણા વીઆર સેવા ગ્રુપ પરથી દરેક જેથી તમને પણ ખ્યાલ આવે કે વીઆર કઈ રીતના થાય, એટલે આવતા વખતે હજી આ લોકોને કઈ રીતના મોટિવેટ કરવા એનો પણ તમને ખ્યાલ આવે. કારણ કે ઘણી વખત શું છે, અનુભવ થાય પછી જે બોલીએ ને તો એની આનંદ જુદો હોય છે, અનુભવ એટલે હવે એવું થશે. તમે નીચે બેઠા છો ને આ બધા ઉપર બેસીને વીઆર કેમ કરાય એની તમને અનુભવ, તમારા
અમને મોટિવેટ કરશે. તો એવરી યર આપણા વિહાર સેવા ગ્રુપ વતી આપણે એમને આમંત્રણ આપીએ છીએ. અમે ચાહે આ વર્ષે અમદાવાદ કે આવતા વર્ષે પણ કાલે કદાચ વડોદરાએ હોઈએ ને પરમ પછીના વર્ષે કદાચ નવસારીએ જઈએ ને વલસાડ પણ જઈએ. સુરત સુરત જેટલા વીઆર સેવા ગ્રુપ છે એટલા ચોમાસા નક્કી તો 50 વર્ષનું બુકિંગ થઈ ગયું મારું. આવો ગચ્છાધિપતિને વિનંતી કરજો. હા ઓલો ઊંચો કરે છે બોર્ડર ઊંચો. હાલો 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 હાલો. આ તો દરેક વર્ષે આપણા સંમેલનમાં એમને પણ ખાસ આમંત્રણ આપીએ છીએ. તમે પણ ખાસ પધારજો. શ્રી નિલેશભાઈનું વિહાર સેવા ગ્રુપ વતી વિનંતી કરીશ ડોક્ટર સંજયભાઈ અને આપણા નવયુવાન ખાસ વિનંતી કરીશ. અત્યારે પરેશભાઈ જેઓ સોશિયલ મીડિયા સાથે ખૂબ સંકળાયેલા છે અને આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા કયા કયા સ્વરૂપે કેવી રીતે કરી શકીએ સારામાં સારો આનો એ અંગે આપણને એક સરસ 5 મિનિટ બહુ જ શાંતિ જાળવજો. પ્રણામ ગુરુ ભગવંતોને અને મારા વાલા મેમ્બરોને. આપેલ ફર્સ્ટ ટાઈમ માઇક ઉપર જોયું એટલે થોડુંક સાચવી લેજો મને. આમ છેલ્લા 8-1 વર્ષથી જૈનોના વસ્તીપત્રકને ઓનલાઈન કરવાનો અમે પ્રયત્ન કરતા હતા અને એમાં ઘણી બધી સફળતા મળી છે અમને. અમે જૈન સમાજ ઓનલાઈન કરીને એક વેબસાઇટ સ્ટાર્ટ કરી હતી અને 1.5 વર્ષ પહેલાં મારા સાહેબનો સંપર્ક થયો હતો એમના SMS માટે અને 1.5 વર્ષથી સાહેબજીના SMS કરું છું. પણ થોડોક મનમાં ખચકાટ થતો હતો કે આ SMSમાં એવું નથી કહી શકાતું જે ગુરુ ભગવંત મને કહે છે અને હું દર્શાવી શકું. કારણ કે એમાં ઇંગ્લિશની મર્યાદા રહે છે, ટેક્સ્ટની મર્યાદા રહે છે. એટલે SMSમાં કેટલાય વખતથી વિચારતો હતો કે આનું કંઈક નવું સ્વરૂપ આપવું જોઈએ. ત્યાં પછી વોટ્સએપ આવ્યું અને વોટ્સએપ પરથી મને આવડ્યા. પણ વોટ્સએપની અંદર શું છે કે 2-વે મેસેજ થાય છે અને એમાં એટલા બધા મેસેજ હોય છે કે જેથી મને લાગ્યું કે આ વોટ્સએપની પણ એ મીડિયા નથી કે જે ગુરુ ભગવંતનું હું મેસેજ પાસ ઓન કરી શકું. એટલે પછી એન્ડ્રોઇડમાં એક એપ્લિકેશન આખી નવી તૈયાર કરી છે કે જેની અંદર સાહેબજીને ટેક્સ્ટ મેસેજ મોકલી શકે, ગ્રાફિક્સ મેસેજ મોકલી શકે, ગુજરાતીમાં મોકલી શકે અને ગુજરાતીમાં પણ દરેક મોબાઈલમાં પણ ગુજરાતીમાં દેખાય. ભલે વોટ્સએપનું ગુજરાતી ન દેખાય તેમ છતાં પણ એ મોબાઈલની અંદર આપણા મેસેન્જરની અંદર ગુજરાતી દેખાય એ રીતનું પણ અમે તૈયાર કર્યું છે અને લગભગ 25 સપ્ટેમ્બર કે અથવા સાહેબજી કે એ દિવસે આપણે લોન્ચ કરવાનું છે. લગભગ એપ્લિકેશન તૈયાર થઈ ગઈ છે એમાં અને એ એપ્લિકેશન એવી તૈયાર થઈ છે કે તમે બીજાને પણ એ એપ્લિકેશન શેર કરી શકો. એટલે એવી જરૂર નથી કે આપણે એપ્લિકેશન કોઈ એક સેન્ટરથી કે એક જગ્યાએથી ડાઉનલોડ કરી શકાય. જેને જેને એપ્લિકેશન મળે એ બીજાને પણ એપ્લિકેશન આપી શકે અને આ રીતે જેટલા પણ મેસેજીસ સાહેબજી મોકલશે એ બધાને મળશે અને જે લોકોને પણ મેસેજ આવા કોઈ પાસ ઓન કરવા હોય તો એ પણ એમના એડમિન પર્સનને જે નક્કી કર્યા હોય એ લોકોને આપે તો એ રીતે પણ પબ્લિશ થઈ શકશે. અત્યારે ઇમેજ એટલે ગ્રાફિક્સ અને ગુજરાતીમાં અથવા અંગ્રેજીમાં અથવા હિન્દીમાં ત્રણેય લેંગ્વેજમાં આપણે મેસેજ પાસ ઓન કરી શકશું. એટલે જે પ્રમાણે મેસેજમાં પણ તમારે ગુજરાતી મોબાઈલમાં ટાઈપ નથી કરવાનું, તમારે સિમ્પલ કાગળમાં ગુજરાતી લખી અને એનો ફોટો પાડી અને એ ઇમેજ આપણે અપલોડ કરવાની છે. એની સાથે બીજા પણ ઇમેજ અપલોડ કરવા હોય તો પણ કરી શકીએ. એટલે આ રીતનું એક મીડિયા કરવાનો પ્રયત્ન કર્યો છે અને મને લાગે છે કે આપના લોકોના સહકારથી ને સાહેબજીના આશીર્વાદથી એ સક્સેસ થઈ શકશું અમે. આનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે આ વિહાર સેવા ગ્રુપનો ઉપયોગ માટે છે. દાખલા તરીકે ગુરુ ભગવાન અમદાવાદથી મુંબઈ તરફનો વિહાર શરૂ કર્યો તો આપણા હાઈવે ઉપરના જેટલા પણ ગ્રુપ છે એને એક મેસેજ પહોંચે કે વડોદરા, નડિયાદ, સુરત, આગળ વચ્ચે ભરૂચ, અંકલેશ્વર, એથી આગળ નવસારી, કે આ ગુરુ ભગવંતે આટલા વિશાળ સમુદાય સાથે અહીંથી આ દિવસે વિહાર શરૂ કર્યો છે, તે ગામોમાં આ દિવસોમાં પધારવાના છે. એનાથી તમને એટલો ખ્યાલ આવી જાય કે ગુરુ ભગવંત આ દિવસે આવવાના. તમારે જે રીતની તૈયારી કરવી હોય આગળ પાછળ કરી શકો. આ મુખ્ય ઉદ્દેશને નજર સામે રાખી વિહાર સેવાના જ ઉપયોગ માટે આ વાત કરવામાં આવી છે. આ સિવાય એનો કોઈ બીજો યુઝ નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખજો. તો એ માટે શું કરવાનું એટલું તો કહી દે.
એ લોકોએ શું કરવાનું છે? ખાલી એક લાઈનમાં બોલો, શું એમણે શું કરવાનું? આ વીઆર સેવા ગ્રુપની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં પણ તમે વીઆર સેવા ગ્રુપ લખશો 25મી તારીખ પછી સાહેબજી કે ત્યારે, એટલે એ વખતે તમને એપ્લિકેશન મળી જશે અને આપ ડાઉનલોડ કરી શકો છો. અને ડાઉનલોડ કર્યા પછી એમાં કશું રજિસ્ટ્રેશનનું અત્યારે રાખેલું નથી, અને જે લોકો કેપ્ટન હશે એ લોકોનું પ્રોપર રજિસ્ટ્રેશન થશે, એટલે કેપ્ટનને કોઈ મેસેજ એમના સેવકોને પાસ ઓન કરવો હશે તો એ પણ ફેસિલિટી આપણે આપીશું પછી. સાહેબજી બરાબર, ચાલો બરાબર, મારી ઘડિયાળમાં 1 વાગ્યો છે, અત્યારે છોડું છું, બરાબર 2 વાગ્યા આવજો.